નમસ્કાર દર્શક મિત્રો, જીરો અવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સામાન્ય રીતે પોલીસ માટે એક ચોક્કસ ઇમેજ બાંધીને ઘણા લોકો બેઠા હોય છે. ખાખી વર્દીમાં રહેલો માંસ એ ઋજુ હૃદયનો હોઈ જ ન શકે એવી એક માન્યતા, જરી પુરાણી જર્જરિત માન્યતા કેટલાક લોકોમાં હોય છે. ક્રમશઃ જ્યારે જ્યારે જે લોકોને પોલીસ સાથે સંપર્કમાં આવવાનું એક કે બીજી રીતે થયું છે અને કેટલાક એવા સારા અનુભવો થયા છે, એ જોતાં ક્યારેક એમ કહે છે કે ખાખી વર્દીમાં ક્યારેક એમને એક પોતાનો ભાઈ જોયો છે, ક્યારેક પોતાનો એક પિતા જોયો છે, પોતાનો એક સ્નેહી જોયો છે. આવી ઘટનાઓ જ્યારે જ્યારે જેમના જીવનમાં બની છે તે લોકો એક અલગ જ ઇમેજ લઈને જાય છે, પરંતુ સમાજમાં સાર્વત્રિક આ ઇમેજ કેમ ના હોવી જોઈએ, આવો વિચાર ગુજરાત પોલીસને આવ્યો અને મહિલા બાળ મિત્ર યોજના શરૂ કરી છે. આ મહિલા બાળ મિત્ર યોજના એટલે શું, આ ચર્ચા આજે ઝીરો અવર કાર્યક્રમમાં સમાજના વિશાળ હિતમાં, વિશાળ લાભમાં, સમાજમાં એક પોઝિટિવ મેસેજ પણ જવો જોઈએ એ માટે ખાસ ઝીરો અવર કાર્યક્રમમાં રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં આ ચર્ચાને ન્યાય આપવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે સીઆઈડી ક્રાઇમના આઈજી, જેઓ આ યોજનાનું સંચાલન કરી રહ્યા છે, આ યોજનાના વાલી વારસ વાલી છે, સંચાલક છે એવા અનિલ પ્રથમજી આપણી સાથે ઉપસ્થિત છે. જ્યારે મહિલા બાળ મિત્ર યોજનામાં જેમને સહયોગી બન્યા છે એવા રુજાન ખંભાતાજી પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. અનિલ પ્રથમજી આપનું સ્વાગત છે અને રુજાનજી આપનું બંનેનું સ્વાગત છે. પ્રથમજી, સૌથી પહેલો પ્રશ્ન સામાન્ય લોકોમાં જે સામાન્ય જે એક લોકવાયકા વહેતી હોય છે અને આપણા સુધી પણ એ વાત આવતી હોય છે, એટલે નકારાત્મક રીતે ન લેતા, પરંતુ જે ભાવ હોય છે કે પોલીસ સાથે દોસ્તી પણ નકામી અને પોલીસ સાથે દુશ્મનાવટ પણ નકામી, આ જે ખ્યાલ સમાજમાં સાર્વત્રિક રીતે હોય છે એ તોડવા માટે આ મહિલા બાળ મિત્ર યોજના કેવી રીતે મદદરૂપ થશે અને મહિલા બાળ મિત્ર યોજના એનો આશય ઉદ્દેશ શું છે, એનાથી સમાજમાં શું આપણે એચીવ કરી શકીશું? બહુ સારા આપે એ પ્રશ્ન પૂછ્યું છે, કેમ કે જે સમાજમાં પોલીસની જે છાપ છે આ એક પોઝિટિવ સ્ટેપ તરીકે અમે લઈએ છીએ અને એના માટે જ મહિલા અને બાળ મિત્ર સ્કીમ અમે શરૂ કરી છે. આ સ્કીમના જે બેકગ્રાઉન્ડ છે આ રીતે છે કે સરકાર અત્યારે સુરક્ષા સેતુ સોસાયટીની રચના કરેલી છે અને આ સોસાયટીના મુખ્ય ઉદ્દેશ આ છે કે પોલીસની જે નેગેટિવ ઇમેજ છે આ પોઝિટિવ થાય અને જે પ્રજા જે પોલીસથી નજીક નથી આવવા માંગતી આ લોકો પોલીસ પાસે કઈ રીતે પાસ આવે, કઈ રીતે પોલીસને એઝ એ ફ્રેન્ડ જોવે અને કઈ રીતે પોલીસ આ લોકોની સમસ્યાનો નિકાલ કરે છે આ રીતે જોઈએ. અમે એવું વિચાર કર્યું કે સૌથી વધારે પબ્લિક જે હોય આ મહિલા અને બાળકોની છે, તો આ જે સ્કીમ છે આ મહિલા અને બાળક બેને ખાસ કરીને ટાર્ગેટ કરે છે. આ લોકોની જે સમસ્યા છે એને કઈ રીતે નિકાલ કરવામાં આવે આ એક સ્કીમ છે, જેમાં આખા રાજ્ય પૂરતી સ્કીમ છે. એમાં જે વોલેન્ટિયર્સ છે આ આખા રાજ્યના છે અને આ જે બધા વોલેન્ટિયર્સ છે આ વગર કોઈ પગાર કમ્પન્સેશન અથવા કોઈ પણ માંગણી સિવાય ફાઇનાન્શિયલ આ લોકો પોતે પોતાના ઈચ્છા પ્રમાણે અને પોતાનામાં એક ધગશ છે સમાજ માટે કામ કરવાનું એટલા માટે કામ કરે છે. હા પ્રથમજી, બીજો એક પ્રશ્ન એ થાય છે કે કોઈને પણ મહિલા બાળ મિત્ર યોજનામાં જોડાવવું છે તો ગમે તે વ્યક્તિ ન જોડાઈ શકે, એના ગુણદોષ જોવા પડે, ક્યાંક કોઈ ક્રાઇમ સાથે ભૂતકાળમાં એ સંકળાયેલો હતો કે કેમ, અથવા તો એની સમાજમાં કેવી પ્રકારની છાપ છે, અથવા તો પોતાની જે મનછા છે, ખરાબ મનછા છે ક્રાઇમ કરવા માટેની, એનો લાભ લેવા માટે પણ ક્યાંક આ રીતે જોડાવવાનો પ્રયત્ન કરે તો એ ક્યાંક આપણે ફિલ્ટર કરવા પડતા હશે. તો એ ફિલ્ટર કરવાની સિસ્ટમ શું છે કે કઈ રીતે આપ પસંદગી કરશો? કોઈ પણ વ્યક્તિ આપણી પાસે આવી કે મારે મહિલા બાળ મિત્રમાં જોડાવવું છે તો એ માટેના ચોક્કસ માપદંડ પેરામીટર શું છે? એમાં સૌથી પહેલા પેરામીટર આ છે કે અમે આ લોકોથી એક બાહેદરી લેખિતમાં લીધેલી છે કે આ
સ્કીમમાં કઈ પ્રકારે કામ કરવાનું છે અને એમાં કોઈ પણ એવી ક્રિમિનલ એક્ટિવિટી અથવા બીજા ખરાબ બેકગ્રાઉન્ડ હોય તો એની ઓટોમેટિકલી એની જે મેમ્બરશીપ છે આ રદ થઈ જશે અને એમાં જે કામ પણ છે આ એવો પ્રકારના કામ છે કે જેમાં ખરેખર મહેનત કરીને ઇન્ટરેસ્ટ લઈને બાળકો અને મહિલાઓના જે પ્રશ્નો છે એના નિકાલ થાય છે. જ્યાં સુધી અમે સાથે સાથે પોલીસ વેરિફિકેશનના પણ અમે સિસ્ટમ રાખીશું અને અત્યાર સુધી અમે જે રજીસ્ટર કરેલા છે 1800 જેટલા વોલેન્ટિયર્સ આ બધાની અમે તપાસ કરી લીધી છે. અમારા પોલીસ અધિકારીઓ આ લોકો ત્યાં વેરીફાઈ કર્યા છે અને પછી અમે આ લોકોને આઈડેન્ટિટી કાર્ડ જેવા લેટર ઇસ્યુ કર્યું છે. રુજાનજી, આમ તો આપણી પાસે પ્રવૃત્તિઓની કોઈ ઓટ નથી, કોઈ ખોટ નથી. એટલી બધી પ્રવૃત્તિઓ છે કે સમય તમને દિવસ પણ કદાચ ટૂંકો પડતો હશે, એટલે અનેક પ્રવૃત્તિઓ સાથે આપ સંકળાયેલા છો. તો આ મહિલા બાળ મિત્ર યોજનામાં જોડાવા માટે આપને પોતાને ઈચ્છા કેમ થઈ, કેવી રીતે થઈ અને એના પાછળનો ઉદ્દેશ આપનો શું છે કે કયા એક સારા મોટી વિશે આપ જોડાયા છો? કે આપણે કામ ના કરવું હોય તો આખો દિવસ બી ઓછો, પણ કરવું હોય તો આખો દિવસ બહુ છે, એટલીસ્ટ લાઈક દેટ. હવે જ્યારે અમે લોકો આ જે વુમેન સેફટી ને સિક્યોરિટીની અવેરનેસ માટે સ્કૂલ કોલેજીસ બધે ક્લબ્સ ઓર્ગેનાઇઝેશન્સમાં જતા હતા તો અમે સૌથી વધારે આ જોયું હતું કે બહેનો પોલીસથી ગભરાતી હતી, એટલે જે સારી બહેનો, એટલે જે લોકોને આઈ મીન જેન્યુઅન પ્રોબ્લેમ્સ હોય એ લોકો પોલીસથી ગભરાતી હતી. અને મારે પ્રથમ સાહેબ જોડે ડિસ્કસ બી કર્યું હતું, અમે સાથે એમની જોડે એક બે સેમિનાર બી કર્યા હતા, એટલે એમને બી જોયું અને પછી એમના જે અભ્યાસથી એમને ખબર પડી કે આપણે આ જે બહેનો પોલીસથી ગભરાય છે અને જે જે રિયલી જરૂરિયાતમંદ બહેનો છે ને બાળકો, એ લોકોને આપણે બચાવી નથી શકતા કારણ કે એ લોકો પોલીસ પાસે આવતા નથી અને પોલીસ એ લોકો પાસે જાય નહીં બીકોઝ ઓફ લોટ ઓફ રીઝન્સ, કારણ કે એ લોકોને ખબર જ નથી શું ઇસ્યુ છે. એટલે આખી સ્કીમ લાયા કે મહિલા અને બાળ મિત્ર, એટલે હવે એમાં અમારે શું કરવાનું છે, એટલે આ એક્સટેન્ડેડ વર્ક છે, એમાં અમારે શું કરવાનું કે હવે અમે મહિલા બાળ મિત્ર બનાવીએ છીએ બી, અમે પોતે બી છીએ, એટલે હું તમને એક્ઝામ્પલ આપવા માંગુ કે લેટ અસ સે કે અમે ક્યાંક ગયા સેમિનારમાં યા ક્યાંક કોઈ અમને મળ્યું યા એ તો અમારી જોડે બહેનોએ દીકરીઓએ વાત કરી કે જેને કે કોઈક રિક્ષાવાળો અમને હેરાન કરે છે યા છેડતી કરે છે અને આ દીકરીઓ બહુ બીએ પોતાના પેરેન્ટ્સને કહેવાની, ટીચરને કહેવાની બીએ, એટલે અમે એ દીકરીઓને ડિટેલ્સ લઈએ પણ કોઈ દિવસ એની ડિટેલ્સ બહાર ના આપીએ, એટલે પોલીસને બી એ લોકોની ડિટેલ્સની ખબર પડશે. અમે સીઆઈડી સાહેબ છે એમને આપશું સીઆઈડી ક્રાઇમમાં અને એ લોકોની રીતે એ લોકોની જે પોલીસની કામગીરી છે એ હેન્ડલ કરશે અને એ દીકરીને એ રીતનું પ્રોટેક્શન આપશે અને એ જોશે કે આવી રીતે જે રિક્ષાવાળા છે કે આવી રીતે દીકરીને હેરાન ના કરે. આ એક એક્ઝામ્પલ. તો બીજો એક્ઝામ્પલ બાળ મિત્રો સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે માની લો કે આપણે કીટલી પર બેઠા છીએ અને પેલો નાનો છોકરો ચા આપી રહ્યો છે, તો જે મહિલાને બાલ મિત્ર છે એ નાના છોકરા જોડે દોસ્તી કરે કે ભાઈ શું છે અને કંઈક વાત વાતમાં ખબર પડે કે એ લોકોને તો ક્યાંક ઓરિસ્સાથી લઈ આવ્યા છે ને અહીંયા કામ કરાવે છે ને એનું ચાઇલ્ડ લેબર ને ઓલ દેટ, તો આ બાલ મિત્રનું મહિલા બાલ મિત્રનું કામ છે કે પાછું સીઆઈડી ક્રાઇમમાં કે અને એની બધાની ગુપ્તનીયતા રખાશે એટલે તમારે એનું કોઈ ટેન્શન નથી કરવાનું અને પછી એ પોલીસ એના એક્શન લે કે ઓકે આને કંઈક ચાઇલ્ડ ટ્રાફિકિંગ થઈ રહ્યું છે કે કંઈક અનિચ્છનીય કામ થઈ રહ્યું છે. એટલે આ બીજા ઘણા એક્ઝામ્પલ્સ પછી આપીશ તમને. એટલે આ જે આપણે કરવા માંગીએ છીએ પ્રવૃત્તિ એનાથી શું કરવા માંગીએ છીએ કે જે પોલીસ અને જે નાગરિકનો વચ્ચેનો ગેપ છે એ બંધ કરી એ આપણે નેરો ડાઉન કરવા માંગીએ છીએ અને આનાથી શું થશે કે એક પોઝિટિવ ચીજ થશે કારણ કે એ લોકો સાહેબ લોકો એવું બી કર્યું છે, ખાલી અમને બાળ મિત્ર બનાવીને કાર્ડ આપી દીધા નથી, એ લોકો અમારું ટ્રેનિંગ બી કરશે, એટલે આમાં અલગ અલગ એ લોકોએ બ્રિગેડ બનાવી છે જે સાહેબ કહે છે ડિટેલમાં અને એ બ્રિગેડનું ટ્રેનિંગ બી થશે, એટલે યુ નો ધીસ ઇઝ અ વેરી લોંગ પ્રોસેસ અને વેરી ગુડ પ્રોસેસ. એનાથી શું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ ઓલસો મારી બી ઇન્ડિવિજ્યુઅલ જે મારું નોલેજ છે વધશે અને મારી બી એમાં સ્કિલ્સ સોફ્ટ સ્કિલ્સ પ્રોફેશનલ સ્કિલ્સ મારા વધશે, એટલે આ એમને એક બહુ જ સરસ સ્કીમ કરી છે અને બધા ઘણા લોકો અત્યારે તો હાર્ડ એમણે શું કહેવાય વી અમારું 1 લાખ ઉપર આઈ એમ શ્યોર સર કહેશે કેટલું ટાર્ગેટ છે, એટલે કારણ કે ગુજરાતભરની સ્કીમ છે એટલે વી આર વેરી હોપફુલ અબાઉટ ધીસ.